नमस्कार। लायन लोकेशन अथवा तो सिंह दर्शन, गैरकायदेसर सिंह दर्शन करवू अथवा करावू ते भारतीय वन्यजीव अपराध 1972 ना कायदानी कलम 9 मुजब गैरकायदेसर अथवा गुनाने पात्र अथवा दंडने पात्र सजा छे। ज्यारे शिकारनी व्याख्या छे 216, तेमा शिकारनी व्याख्यामां एवुं बतावेलुं छे के वन्यजीवनी पाछळ वाहन दोड़वुं के तेना माळाओ छे तेनुं रहेठाण छे ने नुकसान करवुं अथवा तो शिकार करवानो प्रयत्न करवो, तेने फांसलामां फसावुं अथवा तो तेने हैरान करवुं, ते बधुं शिकारनी व्याख्यामां आवतुं होय। तो જ્યારે સિંહ છે તે શેડ્યુલ 1 એટલે કે અનુસૂચિ 1 માં આવતું પ્રાણી છે, તે એના માટે થઈને કાયદો છે વધારે સ્ટ્રોંગ છે। ઘણીવાર આપણે જોતા હોય તો કે સિંહની પાછળ કોઈ ફોર વ્હીલ ચલાવી અને વિડિયો શૂટિંગ કરતા હોય છે। ઘણીવાર એવું બનતું હોય કે સિંહ છે તે મારણ ઉપર હોય તો ઘણા લોકો લાઇટ કરી અને તેને ભગાડતા હોય છે। ઘણી વખત સિંહ છે તે મારણ ખાઈ રહ્યો હોય છે ત્યારે તેની પર પથરા મારી અને લોકો એને કનડ કરતા હોય, હેરાન કરતા હોય છે। તો તે બધું છે તે બિનજામીન પાત્ર ગુનાની અંદર આવે છે, કેમ કે કલમ 9 મુજબ સિંહને રંજાડ કરવો તે એક બિનજામીન પાત્ર ગુનો છે, કેમ કે શિકારની વ્યાખ્યામાં તેને હેરાન કરવો એ એક શિકાર જ ગણાય છે અથવા તો શિકાર કરવાનો પ્રયત્ન ગણાય છે। ગુજરાતમાં સિંહ છે તે ખરેખર જોઈએ તો ગીરમાં જ જોવા મળે છે, તો દેશ વિદેશથી લોકો એને જોવા માટે અહીં આવે છે। તો આપણે આપણી એ અમૂલ્ય વારસો છે એની જાળવણી કરવી જોઈએ। જ્યારે તમે ક્યારેય રેવન્યુ એરિયામાં સિંહને જોઈ જાઓ છો તો તેના વિડીયોઝ ન ઉતારો, તેને હેરાન ન કરો, કારણ કે તમે જે વિડીયોઝ ઉતાર્યો છે કદાચ તમારો મોબાઈલ ગુમ થઈ જાય અથવા તો કોઈ નાનું બાળક છે તે વિડીયો શેર કરી દે અને ક્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય તો તેના કારણે તમને વન વિભાગ દ્વારા પકડવામાં આવે છે અને સજા થઈ શકે છે। જ્યારે કોઈ ગેરકાયદેસર લાયન લોકેશન કરતાં પકડાય છે તો તેને ઓછામાં ઓછી 3-7 વર્ષની કેદ થઈ શકે છે, તેમજ 25,000 સુધીનો દંડ થઈ શકે છે। તો ભારતના જાગૃત નાગરિક તરીકે તમે સિંહ દર્શન ગેરકાયદેસર ન કરો કે ન કરાવો, અથવા તમને આવી કોઈ ગેરપ્રવૃત્તિ જણાય તો આજુબાજુમાં વન વિભાગની કચેરી અથવા તો ફોરેસ્ટર અથવા ગાર્ડ હોય તેને જાણ કરવા નમ્ર અરજ છે।